નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ગુંડાઓ સાથે મારધાડ કરતી પોલીસની ખાખી વર્દી પાછળ પણ એક માણસ છુપાયેલો હોય છે જેની બહુ જવાલે જ લોકોને ખબર પડતી હોય છે. જૂનાગઢ જિલ્લાના DYSP આવું એક સરાહનીય કામગીરી કરી છે જેમાં સ્ત્રીને જોઈને મનોમન તેમણે સ્ત્રીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવો નિર્ધાર કર્યો હતો. માંગરોળના એક વેપારી કિરીટભાઈ મકવાણાએ DYSP જુગલ પુરોહિતને ફોન કરી જાણકારી આપી છે કે તેમના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી એક પાગલ સ્ત્રી રસ્તા ઉપર ફરી રહી છે પણ તે ગર્ભવતી હોય તેવું લાગી રહ્યું છે. આ જાણકારી મળતા DYSP જુગલ ડી પુરોહિતે PSI NK વિજુડાની મદદથી મહિલા પોલીસ સાથે સ્ટાફને મોકલી તે સ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ આવવાની સૂચના આપી હતી. પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી સ્ત્રીને જોતાં જ તેની શારીરિક રચનાને જોતાં તે ગર્ભવતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. સ્ત્રી અત્યંત મેલી ઘેલી ફાટેલા વસ્ત્રોમાં હતી ને અત્યંત કરુણા સ્થિતિમાં રહેલી આ સ્ત્રીને મદદરૂપ થવા માટે કેટલીક સેવાભાવી મહિલાઓને બોલાવી તેને સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી તેને જમાડવામાં આવી હતી. ઘણા દિવસ પછી આ સ્ત્રીને થાળી ભરેલું ભોજન જોયું હોય તેવું લાગી રહ્યું હતું. એક માણસ તરીકેની ફરજ પૂરી કર્યા પછી તેને મેડિકલ ચેકઅપ માટે જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબોએ મેડિકલ તપાસમાં અભિપ્રાય આપ્યો છે કે મહિલાની ઉંમર 25-30 વર્ષની વચ્ચેની છે અને તેનો ગર્ભ 7.5 મહિનાનો છે. પોલીસ માટે ચિંતાનો વિષય એવો હતો કે આ પાગલ અવસ્થામાં રહેલી સ્ત્રી સાથે કોઈએ દુષ્કર્મ તો આચર્યું નથી ને. જોકે સ્ત્રીની માનસિક સ્થિતિ પોલીસના પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ નહોતી. બીજી સમસ્યા આવી હતી કે પોલીસ મહિલા સાથે ગુજરાતી અને હિન્દીમાં પ્રશ્નોત્તરી કરી રહી હતી પણ સ્ત્રીએ તે પૈકીની એક પણ ભાષા જાણતી નહોતી. ડૉક્ટરની સારવાર બાદ થોડી સ્વસ્થ થયેલી મહિલા બંગાળી ભાષા બોલે છે તેવો અંદાજ આવતા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોને પોલીસની મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. બંગાળી કારીગરોએ પોલીસની સૂચના પ્રમાણે સ્ત્રી સાથે વાત કરી અને જાણકારી મળી કે મહિલાનું નામ સુલતાના બેગમ છે. તે પરણિત છે અને તેને બે દીકરા પણ છે. તે બંગાળના નોગાવ જિલ્લાની છે. આ માહિતીને આધારે માંગરોળ પોલીસે તુરંત બંગાળ પોલીસનો સંપર્ક કર્યો અને તેમને મળેલી સુલતાના બેગમ અંગેની જાણકારી આપી હતી. બંગાળ પોલીસે તેમને આપવામાં આવેલા સરનામી તપાસ કરતા જાણકારી મળી છે કે સુલતાનાની બે દીકરા છે જે તેમના બંગાળમાં ઘરે રહે છે. સુલતાના ઘર છોડીને વેરાવળ આવતી ટ્રેનોમાં બેસી ગઈ હતી જોકે ત્યાર પછી તેણે માનસિક સંતુલન ગુમાવતા તે માંગરોળના રસ્તે રજડવા લાગી હતી. પરંતુ DYSP જુગલ પુરોહિતની ખાખી વર્દી પાછળ જીવતા માણસે સુલતાનાની મદદ કરી હતી. સુલતાનાના પરિવાર સાથે સંપર્ક કરી તેના પરિવારજનો તેને લેવા આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જેને સાવરકુંડલામાં એક આશ્રમમાં રહેવાસી વ્યવસ્થા પણ પોલીસે કરી અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારે પોલીસ અને આશ્રમ ચાલકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આશરે 20 દિવસ પહેલાં માંગરોળ પોલીસને માહિતી મળેલ અને સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવેલ કે એક બેન છે અને પ્રેગ્નન્ટ છે અને ઘણા સમયથી બસ સ્ટેન્ડની આજુબાજુ ફરે છે, 2-3 મહિનાથી દેખાય છે. એટલે માંગરોળ પોલીસના વિંજોળા સાહેબે તાત્કાલિક લેડીઝ પોલીસ અને સ્ટાફ સાથે જઈ અને બેનને શોધી કાઢેલા અને બેનની પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં પ્રેગ્નન્ટ જણાતા હતા અને માનસિક અસ્થિરતા હોય એ રીતનું જણાયેલ, જેથી લોકલ દવાખાનાની અંદર ચેકઅપ કરાવીને એમને માંગરોળ જૂનાગઢ દવાખાના હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરેલા અને ત્યાં આગળ 4 દિવસ સારવાર બાદ દુભાષિયા થ્રુ જાણવા મળેલ કે એઓ આસામ અને વેસ્ટ બંગાળના બોર્ડરના ગામના છે અને તેઓ પ્રેગ્નન્ટ જે છે એ 6-7 મહિનો જઈ રહ્યા છે અને તેઓના પતિથી જ તેઓ પ્રેગ્નન્ટ છે અને એમને અગાઉ પણ 5 બાળકો છે, પરંતુ એના પતિ મારઝૂડ કરતા હોય બેન લોકડાઉન પહેલાં ટ્રેનમાં બેસીને અહીં આવતા રહેલા, જેથી 4 દિવસની સારવાર બાદ માંગરોળ પોલીસે સાવરકુંડલા ખાતે આવેલ માનવ સેવા આશ્રમનો સંપર્ક કરેલો અને ત્યાં તેઓને લગભગ 15-20 દિવસ રાખવામાં આવેલા અને વેસ્ટ બંગાળની અને આસામની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી એના પરિવારને શોધી નાખવામાં આવેલો અને તેના પરિવારનો સંપર્ક કરી અને 3 દિવસ પહેલાં પોલીસે એના પરિવારને હેન્ડઓવર કરેલ છે અને પોલીસે આવતી વખતે પણ એ લોકો NGOની મદદ લીધી હતી અને અમદાવાદ ખાતે બાય ફ્લાઇટ આવેલા અને અમદાવાદથી બાય રોડ અહીંયા આવેલા, જતી વખતે એ લોકો સુરતથી બાય ફ્લાઇટ ગયેલ અને અહીંયાથી સુરત મોકલવા માટે પણ પોલીસે અને સ્થાનિક લોકોએ ઘણી બધી ફાઇનાન્શિયલી હેલ્પ કરી અને 3-4 દિવસ એના પરિવારવાળા અહીંયા રહેલા, એઓને પણ રહેવા ખાવા પીવાની સગવડ કરેલ અને હાલ બેન પોતાના ઘરે પહોંચી ગયેલા છે અને ઘરેથી સુખ શાંતિથી છે.
मैंने आया है इसलिए जो मेरे एक बहन 2 साल से ज़्यादा हो गए गुम हो गए घर से लापता, इसलिए माथा की थोड़ी डिफेक्ट है बोलते हैं इसको। मैं हम लोग बहुत जगह में ढूंढा लेकिन नहीं मिला, तो पता चला हम आसाम से आए हैं, वो गुजरात क्या बोलते हैं इसको मंगरोल पुलिस ने हम लोगों को वो हमारा जो असम नौगांव डिस्ट्रिक्ट पड़ता है सदर में, उन्होंने ये पुलिस ने वहाँ सुनाया है हम लोगों को, और हमारी वहाँ की पुलिस जाके हम लोगों को बताया अब लोगों का एक आदमी गुजरात में है, तो हम लोग वो ढूंढने के लिए आए हैं। और आने के बाद मंगरूल पुलिस थाने में गया, मंगरूल पुलिस थाना वो लोग एक आदमी पुलिस वाला हमारे साथ दे के वो इसमें क्या है नाम इसका अभी मानव मंदिर सावरकुंडला में उन्होंने रखा है, तो हम लोग आए हैं तो सावरकुंडला मंदिर में आए हैं उसको लेने के लिए, तो उसको मिला बहुत तंदुरुस्त है। और आने के बाद यहाँ जो आश्रम बनाया है तो ये आश्रम भी बहुत अच्छा है, तो उन्होंने जो बोला है अच्छा तरह से रखा है और हम लोग भी देखा है तो बहुत अच्छा लगा। और जो मंगरूर पुलिस ने हम लोगों को जितना हेल्प किया, नहीं हेल्प करने से तो हम लोग ये आदमी को और ज़िंदगी में कभी नहीं मिलना, तो दूर की बात है, तो इसीलिए आए हैं आदमी मिला है तो दुआ में घर कर। पर हमें हमारा बहन मिल गया, आगे हम यहाँ से सूरत जाएंगे, सूरत से कल सुबह हम गुवाहाटी आसाम में चला जाएंगे। वनराज चौहान साथ हैं अशोक बारोट, एनएस गुजरात न्यूज, जूनागढ़। जूनागढ़ टाउन हॉल खाते मनपानी जनरल बोर्ड की बैठक मड़ी थी, जिमा विपक्षी रोड रस्ता मुद्दे शासक पक्ष ने चीमकी उच्चारी थी। एक अठवाड़िया में रस्ताना कामो नहीं थाय तो विपक्ष जनता ने साथ ही राखी ने आंदोलन करवानी चीमकी आपवामां आवी छे। विपक्ष शहर में गैस पाइपलाइन ना सर्वे नो मुद्दो पण उठाव्यो हतो, कंपनी सर्वे की कामगीरी थी गई हो तो रस्ताना कामो थाय ते पहला ज गैस की लाइनों काम पूर्ण करवा मांग कराई थी। भाजपना शहर प्रमुख ने कॉर्पोरेटर अधिकारियों की कामगीरी सामे निशान ताक्यो हतो, तो कांग्रेस ना एकमात्र कॉर्पोरेटरे कह्युं छे के सत्ता में छो ने काम न करावी शको तो राजीनामु आपी दो। आगामी 24 तारीखे वर्च्युअल थी आदरणीय श्री नरेन्द्रभाई मोदी वरद हस्ते सीएम साहेबनी हाजरी में जूनागढ़ जे वर्षो थी अपनी जे मांग थी ते मांग परिपूर्ण थाय छे अने रोपवे नु वर्च्युअल उद्घाटन आदरणीय श्री नरेन्द्रभाई मोदी वरद हस्ते भवनाथ खाते थी थवानुं छे, ते जूनागढ़ माटे आनंदनी वात छे अने आगामी वर्षो में आ रोपवे ने कारण आपणे आपणो जे आर्थिक जे जूना जे आजीविका प्रश्न हतो ते पूर्ण थशे, आ बदल हूँ सर्वे लोकोनो आभार मानु छु। जूनागढ़ आज जनरल बोर्ड हतो, जूनागढ़ना रोड रस्ता माटे अमारा विरोधपक्ष तरीके एक ज रजूआत थी कि भाई મેયર શ્રી અને કમિશનર શ્રીએ જે આગામી દિવસોમાં રજૂઆત કરેલા જાહેર કરેલું હતું કે દિવાળીની અંદર જૂનાગઢને એક રોડ રસ્તાની અમે ભેટ આપશું, એક પણ રોડ જૂનાગઢના અમે રહેવા નહીં દેશું, બધાય બનાવી લેશું। આજે અમારે જનરલ બોર્ડની અંદર એક જ રજૂઆત હતી કે જો આવતા અઠવાડિયા સુધીમાં રોડ રસ્તાનું કામકાજ જૂનાગઢની અંદર ચાલુ નહીં થાય તો જૂનાગઢની પ્રજાને સાથે રાખી અને અમે લોકો અપવાસ આંદોલન ઉપર ઉતરી જઈશું રોડ માટે। અને જે અમારા વિજયભાઈ ઓરાની જે રજૂઆત હતી કે ભાઈ ગેસ પાઇપ જે આવે છે એ ગેસ પાઇપની લાઈનો નાખવી હોય તો રોડ રસ્તા પહેલાં જ ગેસ પાઇપની લાઈનો નાખી દેવી જોઈએ, કારણ કે જો રોડ બની ગયા પછી ગેસ પાઇપની લાઈનો આવશે તો રોડ પાછા ખોદવા પડશે, કરોડો રૂપિયાનો જૂનાગઢ મહાનગરપાલિકાને પાછો નુકસાન થશે અને જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ પાછી થઈ જશે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની અધધ આવક થતા યાર્ડ બહાર હરાજી શરૂ કરાઈ હતી. ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 5000 મણ કપાસની આવક થતા માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થઈને યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો થવા પામી છે, ત્યારે યાર્ડ પ્રશાસન દ્વારા બહાર હરાજી ચાલુ કરવાનો વારો આવ્યો છે. કપાસની ક્વોલિટી મુજબ 900 થી લઈને 1090 સુધી ભાવ થવા પામ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા તૈયાર થયેલ કપાસ યાર્ડમાં લાવવામાં આવેલ ગત વર્ષનો કપાસનો ભાવ 1200 થી 1250 બોલાયો હતો. આ વર્ષે માત્ર 900 થી 1000 સુધીનો ભાવ બોલાતા ગત વર્ષ કરતાં આ વર્ષે ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિને લઈને કપાસનો ઊભો પાક બગડી જવા પામ્યો છે, ત્યારે વીઘે 2 થી 5 મણનો ખેડૂતોને ઉતારો થયો છે. ખેડૂતોને પડ્યા ઉપર પાટો અતિવરસાદ થતા ખેતરોમાંથી કપાસનો ઉભો પાક ઉપાડી નાખવાનો વારો આવ્યો છે. હવે કપાસની આવક આજે બમ્પર છે અને ભાવ પણ 1000 થી 1100 રૂપિયાના છે. અને બીજો મુદ્દો એ છે કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતો બધા વીણી અને સીધા માર્કેટિંગ યાર્ડમાં જ આવે છે. આજની આવક પણ બમ્પર છે. પહેલો દિવસ એવો છે કે યાર્ડની આવક બમ્પર છે. એનું કારણ એ છે કે ખેડૂતોના માલ જો નીચે ઉતરે તો આ વરસાદ નીચે બે પડે, એટલા માટે વેપારીના જતા બધા ચેડમાં જાય અને ખેડૂતોની હરાજી બહાર પાર થાય. આજે માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવક હોવાને કારણે અને વરસાદી વાતાવરણ હોવાને કારણે અમે ખેડૂતોની વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે અમે બહાર જ હરાજી કરી અને વ્યવસ્થિત રીતે ખેડૂતને સારા ભાવ મળે એ માટે અમે ગોઠવણી કરેલ છે. અને યાર્ડની વ્યવસ્થાને લઈને વેપારી તેમજ અન્ય ખેડૂતોને પણ વ્યવસ્થિત રીતે કપાસ ઉતરી જાય એ માટે અમે વ્યવસ્થા ગોઠવેલ છે. રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ચાલુ વર્ષે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને કારણે ગામડાઓના ખેડૂતોને ખેતીના પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ખેડૂતોએ હજુ મગફળી કાઢી નથી, જે જોતા જ ખેડૂતોના તૈયાર મગફળીને તૈયાર પાક ઉપર વરસાદ વરસતા મગફળીનો પાક બગડ્યો હતો. સાથે જ્યારે કપાસની વાત કરીએ તો કપાસનો પાક પણ તૈયાર હતો અને તેને વીણીનો સમય આવી ગયો હતો, જેની ઉપર ધોધમાર વરસાદ પડતા વીણી માટીનો તૈયાર કપાસનો પાક પણ પલળીને બગડી ગયો છે. આ રીતેની હાલત તમામ પાકો ઉપર છે, જે જોતા જ ગત રાત્રિના રોજ વરસાદ પડ્યો હતો, તેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. અતિવૃષ્ટિને લઈને સરકારે જે મદદની જાહેરાત કરી છે તે ખેડૂતોને મળી નથી, જેને કારણે ગત વર્ષનો પાક વીમો પણ સરકારે ચૂકવ્યો નથી, ત્યારે આ વર્ષે તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ગઈકાલે કમોસમી વરસાદ પડવાથી અમારો પાક જે છે, રામમોલ જેને અમારા ખેડૂતોને કહેવામાં આવે છે, રામમોલ જે છે એ આજે ફેલ થયો છે. તમે જોઈ શકો છો કે પાથરા નથી, માંડવી નથી, કોઈ વસ્તુ રહી નથી અને કાલનો વરસાદ બહુ જ પડી ગયો, તેથી જેથી કરીને અમે ઘાસચારાનું આતે હોય એ પણ હવે અછત ઊભી થઈ શકે એમ છે. એની વિશે કોઈ ખેડૂતોને કે કોઈ ગવર્મેન્ટ કોઈ એની માથે ધ્યાન આપતી નથી. ગઈકાલે વરસાદ એટલે કે કમોસમી વરસાદ પડ્યો છે, જે માવઠું પડ્યું છે, પડતા પણ ફાટું થયું છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી આંકડા છુપાવતી સરકાર, જે અત્યારે અમારા પાક વીમો પણ જેમાં હલવાળો છે અને ગઈ સાલનો પણ પાક વીમો નથી મળ્યો, ચાલુ વર્ષનું SDRF NDRFની પણ જોગવાઈ અનુસાર જે ખેડૂતના કોઈ ખાતામાં પૈસા આવ્યા નથી, અને ઉપર જતા ગઈકાલે પાછું જે માવઠું પડ્યું છે, જે અત્યારે મોસમ અમારી ચાલુ છે, પાથરા ખેતરોમાં પડ્યા છે. તો અત્યારે સરકાર એના કચેરીમાં જે આંકડા બતાવે છે અને જે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર ખેડૂતોને જે કમોસમી વરસાદ થયો છે એ ભયંકર નુકસાન છે, એનો આંકડામાં બહુ ઝાઝો તફાવત છે. કારણ કે એ લોકો કદાચ 1.5 કિંચ જ બતાવશે, કારણ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદરથી ખેડૂતોને ન આપવું હોય એટલા માટે આંકડો છુપાવશે. તો સાચો આંકડો જોવો હોય તો ખેડૂતોના ખેતરમાં જવું પડે. અમારી પાસે અમારા
કોઠા સુધી જે અમારી દવા છાંટવાના જે માપિયા હોય છે એ માપિયાઓના માપથી અમને ખ્યાલ આવી જાય. અમે કુંડી ઉપરને એવી જગ્યા ઉપર રાખેલા હોય છે કે જેનાથી અમને ખબર હોય કે 2-2.5 ઇંચ ઉપર કે 3 ઇંચ જેટલો વરસાદ થયો છે કે એ અમને પાકો ખ્યાલ આવી જાય. એની જોઈ શકાય છે કે અમારે 62-63 મિલીમીટર વરસાદ થયો છે. છતાં એક અમારી જે ડોશી શાસ્ત્ર મુજબનું અમારા ખેડૂતના ખેતરની અંદર સીધું જોઈએ હવે કોઈ પણ સમયે જોઈ શકાય કે ખેતરમાં રાપ મારેલી હોય અને એને ખોતરતા જો 4 ઇંચ સુધીનો જો પલળેલું હોય તો એ 2 ઇંચથી વધુ વરસાદ હોય ફાઇનલ છે. અત્યારે લાઈવ જોવું હોય તો ગમે ત્યારે કોઈ પણ ખેતરમાં જોઈ શકાય છે કે 6-8 ઇંચ સુધી અત્યારે આ પલળી ગયું છે. રાપ મારેલ ખેતરની અંદર આટલું પલળી ગયું છે તો એનો મતલબ સીધો ને સ્પષ્ટ છે 2-3 ઇંચ વરસાદ હોય હોય ફાઇનલ છે. પરંતુ સરકાર આંકડાની માયાજાળ અને લોલીપોપ યોજનાઓની સરકાર છે એટલે ન દેવા માટે ખોટા આંકડાઓ રજૂ કરશે. પરંતુ એની સામે અમે લડવા અમારી તૈયારી છે. ખેડૂત સંગઠનો અમે તમામ બાબતે અમારા ખેડૂતનો હક લઈને રહીશું નક્કી. સુરેશ ભાલિયા એન્ડ ગુજરાત ન્યૂઝ જેતપુર. બાલા સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એન્ડ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.